નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં છેલ્લે આપણે જોયું હતું કે કોઈ પણ એસિડ અને બેઝ બરાબર એની મંદન પ્રક્રિયા મંદ ક્યારે કહેવાય? તો કે સાંદ્ર એસિડ હોય અથવા તો બેઝને આપણે પાણીમાં ઓગાળતા હોય અને જે પાણીના અણુની સંખ્યા એસિડ અથવા બેઝની સાપેક્ષે ઘટે, સાંદ્રતામાં ઘટાડો થાય. આપણે છેલ્લે મંદનની વ્યાખ્યા જોઈ હતી કે મંદન કોને કહેવાય, બરાબર? તો મંદન કોને કહેવાય એના માટે કે મંદન પ્રક્રિયા રહી એમાં એસિડ અથવા તો બેઝ સાંદ્ર એસિડ હોય અથવા સાંદ્ર બેઝ હોય એના એકમ કદ દીઠ સાંદ્રતામાં થતો ઘટાડો. તો એકમ કદ દીઠ જે સાંદ્રતામાં ઘટાડો થાય એમાં આપણે જોયું હતું કે સાંદ્ર એસિડ હોય તો એના જે એકમો આપણે છેલ્લે ઉદાહરણ દ્વારા જોયું હતું કે 1 ml સાંદ્ર એસિડ હોય બરાબર 1 ml H2SO4 એમાં 100 ml પાણી તમે નાખો, અને બીજું આપણે કીધું હતું કે 1 ml H2SO4 હોય એની અંદર 200 ml પાણી લ્યો. એક ml ની અંદર જેટલા અણુ હોય એટલા જ 1 ml બે માં અણુની સંખ્યા તો H2SO4 માં સમાન જ રહેવાની. તો હવે પાણીના અણુ જો કે આમાં 1 ml આપણે 100 ml પાણી ની અંદર 1 ml H2SO4 ઉગાડ્યો હતો અને આમાં 200 ml પાણી ની અંદર આપણે 1 ml H2SO4, તો H2SO4 ના અણુની સંખ્યા સમાન, પાણીના અણુની સંખ્યા અલગ. આમાં 100 આમાં 200 એટલે કે પેલામાં જેટલું હોય છે એના કરતા ડબલ બીજા માં છે. તો ધારો કે આપણે 1 ml ના 1 અણુ આવી ગયે 10 અણુ પાણીના, જોડાય 1 અણુ H2SO4 અને 10 અણુના પાણીના, આ બે જોડાય. એની સરખામણી સાપેક્ષે તમે કરો આની, તો 1 અણુ H2SO4 નો તો પાણીના કેટલા છે? 20 અણુ પાણીના છે. તો 1 અણુ સાથે 10 અણુ પાણીના જોડાય, એવી રીતે 1 અણુ H2SO4 ની સાથે 20 અણુ પાણી, તો બે માં પાણીના અણુ કેમ વધારે જોડાણા? તો કે 1 અણુ જે H2SO4 નો તો સરખો જ લેવાનો, એક તમે કોઈ પણ જગ્યાએ, તો એની સાથે 10 અને 20, તો જેમ સંખ્યા પાણીના અણુની વધારે એટલે કે એકમ કદ દીઠ પાણી જેમ વધારે જોડાય એમ એની સાંદ્રતામાં શું થતો જાય? ઘટાડો. તો એકમ કદ દીઠ સાંદ્રતામાં થતા ઘટાડાને મંદ કર્યું કહેવાય, એટલે કે મંદનની પ્રક્રિયા થઈ, બરાબર? તો એની વ્યાખ્યા આપણે કાલે લખી છે અને એના ઉપરથી આપણે પ્રશ્ન લખવાની વાત હતી. તો પ્રશ્ન લખવો હોય તો શું થાય? તો કે મંદન પ્રક્રિયા કોને કહે છે? મંદન પ્રક્રિયા કોને કહે છે? સમજાવો. મંદન પ્રક્રિયા એટલે શું, અથવા તો મંદન પ્રક્રિયા કોને કહે છે? સમજાવો. તો કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા, આપણે વ્યાખ્યા લખી હતી એ જ વસ્તુ, કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ સાંદ્રતામાં થતા ઘટાડાને મંદન કહે છે.
એકમ કદ દીઠ એસિડ અથવા બેઝ ને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ થતા ઘટાડાને કોનો? તો કે એસિડ અથવા બેઝ ની સાંદ્રતામાં થતો ઘટાડો. કેટલો? તો કે એકમ કદ દીઠ જેમ સાંદ્રતામાં ઘટાડો થતો જાય એમ મંદ થતું જીવ એમ કહેવાય. જેટલી સાંદ્રતા ઓછી એટલું વધારે મંદ કહેવાય. તો એકમ કદ દીઠ સાંદ્રતામાં થતા ઘટાડાને મંદન કહે છે. અને આ મંદન ની પ્રક્રિયાને ના દ્રાવણ મંદ બનાવવાની પ્રક્રિયાને મંદન પ્રક્રિયા તો મંદન પ્રક્રિયા કોને કહેવાય? મંદન એટલે શું અને મંદન પ્રક્રિયા? મંદન એટલે શું? તો કે એસિડ અથવા બેઝ ની જે મૂળ સાંદ્રતા હોય એના કરતા ઘટાડવી. કેવી રીતે ઘટાડે? તો કે પાણી સાથે પાણીનો ઉમેરો કરી અને સાંદ્રતા આપણે ઘટાડીએ. જો આપણને તમે જો એ વસ્તુ જાહેર જીવનમાં આપણે ઉપયોગમાં લેતા હોય એવું એક ઉદાહરણ કે તમે છાશ પીતા હોય અને છાશ ખાટી લાગે તો આપણે શું કરીએ? પાણી નાખી વળી ચાખી વળી તોય હજી થોડીક ખાટી હોય, પેલા જેટલી હોય ખાટી એના કરતા ઓછી થોડીક પાણી નાખો એટલે ઓછી ખાટી થાય. તો ખાટી લાગે તો વળી આપણે શું કરશું? પાણી નાખશું. ક્યાં સુધી? તો કે આપણને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી. બરાબર. તો પેલું એનું પેલું સ્વરૂપ તમે જુઓ કે પેલા જ બહુ ખાટી લાગતી હતી અને આપણે પાણી નાખ્યું એટલે ખાટી માંથી મોળી થઈ. તો આ વસ્તુ શું થયું? તો કે સાયક્ષ ને આપણે મંદ કરી. ખાટું લાગવું આપણે આમાં રાસાયણિક પ્રક્રિયા તમે વિચારો તો શું થયું? કોનો ગુણધર્મ આવ્યો? એસિડ નો. તો છાશ ની અંદર એસિડ હોય, એસિડ નું પ્રમાણ વધ્યું, એસિડ સાંદ્ર બન્યું એટલે શું થયું? ખટાશ વધી. ખટાશ વધી એના કારણે આપણે શું કરશું? ખટાશ ને ઘટાડવા માટે એની અંદર પાણી નાખશે. તો ખટાશ ઘટે કેમ? તો કે એસિડ જોયું સાંદ્ર હતું એકદમ, એમાંથી કેવું થયું? મંદ. મંદ થયું એના કારણે ખટાશ ઘટી. હજી ઘટાડ્યું હોય તો હજી પાણી નાખો તો વળી પાછી એના કરતા ખટાશ ઘટી જાય. તો વળી જે એસિડ હતું એ પાછું હજી એનાથી કેવું થયું? મંદ થયું. તો આ મંદ બનાવવાની પ્રક્રિયા, એસિડ ને મંદ કરવાની પ્રક્રિયા રહી એને કેવી કહેવાય? મંદન પ્રક્રિયા. તો એસિડ અથવા બેઝ ને એવી જ રીતે એસિડ જેમ બેઝ માં આવે. તો કે એસિડ અથવા બેઝ ને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ સાંદ્રતામાં, તો કે એની જેટલી સાંદ્રતા એસિડ ની હોય અથવા તો બેઝ ની હોય એની સાંદ્રતામાં થતો ઘટાડો એને શું કહેવાય? મંદન કહેવાય. અને આજે આખી આખી મંદન બનાવવાની પ્રક્રિયા રહી. એસિડ હોય એની અંદર આપણે પાણી નાખી અથવા તો પાણી લ્યો એમાં તમે એસિડ નાખી અને મંદ બનાવો. તો એ જે આખી પ્રક્રિયા રહી એને કેવી કહેવાય? મંદન પ્રક્રિયા કહે છે. તો એનું ઉદાહરણ છેલ્લે આપણે આગળના લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું. બરાબર. કે H2SO4 અથવા તો HNO3 હોય સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ, એને મંદ બનાવવું હોય તો શું કરવું પડે? તો કે પેલા પાણી લેવાનું, પાણીની અંદર આપણે એસિડ ને ટીપે ટીપે ધીમે ધીમે ઉમેરવાનું. કેમ એક સાથે ન ઉમેરાય? અથવા તો પેલા સાંદ્ર એસિડ લઈ અને પછી એની અંદર પાણી નો નખાય. તો એ પ્રક્રિયા પણ આપણે કીધી હતી કે કેમ એવી વસ્તુ ન કરાય? તો કે એ પ્રક્રિયા કેમ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે શું થઈ છે? અંદર ઉષ્મા મુક્ત થાય અને ઉષ્મા મુક્ત થાય એના કારણે એ જે અંદરનું દ્રાવણ રહ્યું એને બહારની તરફ ફેંકે. તો એનું ઉદાહરણ જોવું હોય તો કે સાંદ્ર HNO3 અથવા તો H2SO4 ને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે હલાવતા ઉમેરતા રહીએ અને સાંદ્ર HNO3 ની સાંદ્રતા ઘટે છે. સાંદ્ર HNO3 અથવા સાંદ્ર H2SO4 નું
દ્રાવણ અને પાણીમાં ધીમે ધીમે ઉમેરતા જવું અને સતત લાવતા દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે. સાંદ્રી HNO3 અથવા સાંદ્રી H2SO4ના દ્રાવણને પાણીમાં ધીમે ધીમે ઉમેરતા જઈએ અને સતત હલાવતા દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે. બરાબર, તો આ મંદન થયું, મંદનની પ્રક્રિયા થઈ. હવે એનાથી આગળ બીજો પ્રશ્ન કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? સાંદ્ર એસિડને મંદ કરતી વખતે તેમાં શા માટે પાણી ઉમેરવામાં આવે, એટલે પાણીમાં એસિડ ઉમેરવામાં આવે? તો આપણે આગળ કીધું એમ કેમ, બરાબર, તો કે સાંદ્ર એસિડ અને પાણીની પ્રક્રિયા થાય કેવી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી એમાં શું થાય, ઉષ્મા મુક્ત થાય અને ઉષ્મા મુક્ત થવાને કારણે દ્રાવણને પાત્રમાંથી બહારની તરફ ફેંકી શકે છે, ઉડાડે છે, એના કારણે આપણે દાઝી જઈએ અથવા તો શરીરને કાંઈ પણ જગ્યાએ નુકસાન થાય. તો આવું ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે દ્રાવણમાં સાંદ્ર બનાવવા માટે એસિડને, તો કે પાણી પહેલા લેવાનું, પાણીની અંદર એસિડ ઉમેરવું જોઈએ છે. બરાબર, તો આ પ્રશ્ન. હવે એનાથી આગળ આપણને ટેક્સ્ટ બુક ની અંદર બીજા પણ પ્રશ્નો આપેલા છે, તેનો જવાબ આપણે જોઈ લઈએ. બરાબર, તો ટેક્સ્ટ બુક ની અંદર આપણને પ્રશ્ન બધા આપેલા બ્લુ કોષ્ટકમાં જે રહ્યા તે જોઈએ કે શા માટે, એમાંથી પેલો પ્રશ્ન કે શા માટે HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને HNO3 નાઇટ્રિક એસિડ જેવા દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોલ જેવા સંયોજનો દ્રાવણો સંયોજનના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? શા માટે HCl અને HNO3 જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. બરાબર, પ્રશ્ન શું કીધો, તો કે શા માટે HCl અને HNO3 જેવા દ્રાવણોના, જલીય દ્રાવણોના, જલીય દ્રાવણોના સંયોજનો એસિડિક લક્ષણ ધરાવે છે, જ્યારે
આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. કેમ? તો કે HCl અને HNO3 જેવા જે દ્રાવણો રહ્યા સંયોજનોના દ્રાવણો અથવા જલીય દ્રાવણોમાં H+ આયન મુક્ત કરે છે. આથી તેના જલીય દ્રાવણો એસિડિક લક્ષણ ધરાવે છે. આપણે જોયું હતું કે એસિડ અને બેઝ એની પાણી સાથે આપણે પ્રક્રિયા કરતા શું થાય? તો કે એસિડ અથવા તો બેઝ ની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે H+ આયન એસિડ હોય તો અને બેઝ હોય તો OH- આયન ઉત્પન્ન થાય છે. અને H+ અથવા OH- આયન ઉત્પન્ન થવાને કારણે જ એસિડિક અથવા બેઝિક સ્વભાવ ધરાવે છે. એક પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે ભાઈ શુષ્ક HCl હોય, જલીય હોય નહીં, વાયુ સ્વરૂપ HCl હોય તો એ એસિડિક લક્ષણ ધરાવતું નથી. આગળ પ્રશ્ન આવશે બરાબર, તો આનો જવાબ આપણે લખી નાખી. તો કે HCl અને HNO3 જેવા દ્રાવણો HNO3 જેવા સંયોજનો જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે અથવા તો H+ આયન ધરાવે છે, જેથી HCl અને HNO3 જેવા સંયોજનો એસિડિક લક્ષણો ધરાવે છે. જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો જલીય દ્રાવણમાં H+ આયન ધરાવતા નથી અથવા તો કે મુક્ત કરતા નથી, જેથી આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો એસિડિક લક્ષણો ધરાવતા નથી. શા માટે HCl અને HNO3 જેવા સંયોજનો જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે છે જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવતા નથી? તો કે HCl અને HNO3 જેવા સંયોજનો રહે જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે, H+ આયન ધરાવે છે, માટે H+ આયન ધરાવે એના કારણે એસિડિક લક્ષણ ધરાવે છે. એ આગળ આપણે પ્રવૃત્તિમાં આવી ગયું, જોઈ લીધું થિયરીમાં. કોઈ પણ એસિડ અથવા તો બેઝ હોય, એસિડ હોય તો H+ આયન હોય, બેઝ હોય તો H- આયન, એ ધરાવે અથવા મુક્ત કરે તો જ એની એસિડિક લક્ષણ બને છે. બાકી એસિડ તરીકે એ વર્તી શકતા નથી અથવા તો બેઝ તરીકે વર્તી શકતા નથી. તો કે HCl અને HNO3 H+ આયન જલીય દ્રાવણ એટલે કે પાણી વાળું દ્રાવણ, તો પાણી સાથે મુક્ત કરે H+ આયન, માટે એસિડિક લક્ષણ ધરાવે છે. અને આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો રહ્યા એનું તમે જલીય દ્રાવણ બનાવો બરાબર, તો એમાં H+ આયન મુક્ત થતા નથી, એટલે કે H+ આયન ધરાવતા જ નથી, માટે એસિડિક લક્ષણ ધરાવશે નહીં.
બરાબર, તો આ પ્રશ્ન સમજાણો. તો બે પ્રશ્ન જોઈ લ્યો કે મંદન પ્રક્રિયા કોને કહેવાય, બરાબર, એ સમજાવવાનું, અને HCL અને HNO3 વાળું આપણે જે અત્યારે એસિડિક લક્ષણ વાળું જોયું, તો આ બંને પ્રક્રિયા બંને પ્રશ્નો વ્યવસ્થિત લખી લેવાના, બરાબર. હવે એનાથી આગળનો પ્રશ્ન કે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. તો એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન શું કરવા કરે, તો આગળ આપણે જે ઓલી પ્રવૃત્તિ જોઈ હતી અલગ અલગ દ્રાવણ એસિડ અને બેઝ તેમજ આલ્કોહોલ અને ગ્લુકોઝ દ્વારા કે બલ્બ પ્રકાશિત ક્યાં થાય, શેમાં બલ્બ પ્રકાશિત થતો નથી, તો કેમ, તો કે એસિડ અને બેઝ આ બેમાં આપણે જોયું હતું કે બલ્બ પ્રકાશિત થાય જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ આમાં બલ્બ પ્રકાશિત થતો નથી. તો એ કેમ વસ્તુ બનતી હતી, તો આપણે જોતા હતા કે પાણીની અંદર આયનીકરણ થાય, એટલે કે H+ અથવા તો OH- આયન છૂટો પડે એના કારણે આયનીકરણ થાય, એના કારણે આપણે શું કહેતા હતા કે વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો આપણો પ્રશ્ન શું છે કે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે. એસિડનું જો જલીય દ્રાવણ હોય તો એની અંદર શું થાય, H+ મુક્ત થાય, જેમ આમાં કીધું એમ HCl અથવા તો HNO3 જેવા સંયોજનોમાં જલીય દ્રાવણમાં શું થાય, H+ આયન ધરાવે. તો H+ આયન ધરાવે એટલે કે એનું આયનીકરણ થાય, અને આયનીકરણ થાય તો જ એમાં વિદ્યુતનું વહન થાય, બરાબર. તો શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે, કેમ એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે, તો કે એસિડની અંદર H+ આયન આયનીકરણ થાય, H+ આયન મુક્ત થાય, માટે એસિડમાં વિદ્યુતનું વહન થાય છે, બરાબર. હવે એનાથી આગળનો પ્રશ્ન કે શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી. સરસ, આગળની પ્રવૃત્તિમાં આપણે આ વસ્તુ જોઈ હતી, બે લિટમસ પેપર લીધા હતા, બરાબર, H2SO4 એસિડ અને ક્ષારને આપણે મિક્સ કર્યા હતા, શા માટે શુષ્ક HCl વાયુ શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપર નો રંગ બદલશે શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપર નો રંગ બદલતો નથી, તો આગળની પ્રવૃત્તિમાં આપણે જોયું હતું, બરાબર. તો એવી જ રીતે આમાં થઈ છે કે શુષ્ક HCl વાયુ હોય, જે વસ્તુ આપણે કીધી હતી, આમ કોઈ પણ એસિડ હોય અથવા તો બેઝ હોય, પાણી વગરનું હોય, પાણી ન હોય એટલે કંઈ કામનું નહીં, આપણે કહીએ કે આના પાણી જ નથી, એમ પાણી ન હોય એટલે કંઈ કામનું નહીં. એવી જ રીતે એસિડ અને બેઝમાં પાણી ન હોય, અંદર ભેજનું પ્રમાણ હોય નહીં, H2O સાથે પ્રક્રિયા થાય નહીં, તો એ કંઈ કામમાં ઉપયોગમાં આવતું નથી. HCl શુષ્ક HCl હોય એટલે શુષ્ક HCl જોઈએ હંમેશા વાયુ સ્વરૂપે જોઈએ, મૂળ સ્વરૂપ HCl નું વાયુ સ્વરૂપ, એની અંદર પાણી નાખી અને આપણે એને પ્રવાહી બનાવીએ, બરાબર. તો વાયુ સ્વરૂપે જ્યારે HCl હોય, હાઇડ્રોક્લોરિક એસિડ હોય અથવા તો HNO3 હોય કે H2SO4 હોય, ટૂંકમાં શુષ્ક હોય, પાણી સાથે આપણે તેની પ્રક્રિયા કરી હોય નહીં, એટલે H+ આયન ઉત્પન્ન થાય નહીં. આગળ આપણે પ્રક્રિયા આવી હતી ને કે HCl+ પાણી, એટલે શું બનતું હતું, તો કે ક્લોરિન- આયન અને H3O+ આવી પ્રક્રિયા આપણે આવી ગઈ હતી, HCl+ પાણી, H2O, HCl જેવી કેવું હતું, હાવ શુષ્કત્વ, એટલે કે પાણીની અંદર HCl વાયુને પસાર કર્યો એટલે શું બન્યું, તો કે એનું
આયનીકરણ થઈ અને H3O પ્લસ પ્લસ Cl માઇનસ આવું આયનીકરણ થયું. અને હજી આની અંદર વધારે પ્રમાણમાં તમે પાણી નાખો બરાબર, એટલે H પ્લસ આયન છૂટો પડી જતો હતો બરાબર. હવામાં તમે કરો તો શું બનશે, તો કે H પ્લસ આયન છૂટો પડી જતો હતો. તો એસિડ ની અંદર એચ પ્લસ, એવી જ રીતે બેઝમાં આપણે હોય એચ માઇનસ. તો શુષ્ક એચસીએલ, શુષ્ક લિટમસ પેપર ને આપણે પ્રવૃત્તિમાં જોયું હતું કે શુષ્ક એચસીએલ નીકળતું હતું વિમોચન નળી દ્વારા મારફતે. અહીંયા બે લિટમસ પેપર ની કસોટી આપણે કહી હતી, શુષ્ક અને ભીનું. તો શુષ્કમાં કાંઈ અસર દર્શાવતું નથી, જ્યારે ભીનું લિટમસ પેપર હોય તો પેલા તો એસિડ રંગ પરિવર્તન કે લિટમસ પેપરમાં દર્શાવે, તો કે ભૂરામાંથી લાલ કરે એ ભૂ બરાબર. તો ભૂરું લિટમસ પેપર લાલ કરે, તો શુષ્ક ભૂરું લિટમસ પેપર તમે લીધું હોય તો એમાં શુષ્ક એચસીએલ વાયુ પસાર કરો, તો લિટમસ પેપરમાં કોઈ રંગ પરિવર્તન થાય નહીં. પણ ભીનું આપણે પાણીમાં પલાળેલું ભીનું લિટમસ પેપર એ જગ્યાએ શુષ્ક એચસીએલ વાયુને મોટા આગળ રાખી તો પાછું રંગ પરિવર્તન દર્શાવશે. કેમ, તો કે લિટમસ પેપરની અંદર જે આપણે એને પલાળ્યું એટલે એમાં પાણીનું પ્રમાણ આવ્યું, H2O અણુ આવ્યા, એની સાથે શુષ્ક એચસીએલ પ્રક્રિયા કરશે એટલે પાછા બે ભેગા થઈ ગયા પાણી ને એચસીએલ. તો પાણી ને એચસીએલ ભેગો થાય એટલે એચ પ્લસ આયન ઉત્પન્ન થાય, અને એચ પ્લસ આયન ઉત્પન્ન થાય એટલે એસિડિક અસર દર્શાવે. માટે એસિડિક અસર દર્શાવે એટલે લિટમસ પેપરમાં રંગ પરિવર્તન થાય. તો આ શુષ્ક લિટમસ પેપર અને શુષ્ક એચસીએલ હોય કોઈ પ્રકારનું કાંઈ ફેરફાર દર્શાવે જ નહીં, એટલે કે રંગ બદલાતો નથી. તેમાં લખવું હોય તો કે જ્યારે ઓલા શુષ્ક એચસીએલ વાયુ એ એચ પ્લસ આયન ઉત્પન્ન કરી શકતો નથી. શુષ્ક એચસીએલ હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ સ્વરૂપે હોય, શુષ્ક એચસીએલ વાયુ એ એચ પ્લસ આયન ઉત્પન્ન કરી શકતો નથી. ત્યાંથી શું થાય, તો કે આથી એસિડિક લક્ષણ ધરાવતો નથી. તેથી એસિડિક લક્ષણ ધરાવતો નથી. માટે શુષ્ક લિટમસ પેપર, એ લિટમસ પેપરમાં કયું, તો કે ભૂરું. શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર દર્શાવતો નથી. તેથી શુષ્ક એચસીએલ વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલશે નહીં. શું કીધું જોવું આગળ, કે શુષ્ક એચસીએલ વાયુ એ એચ પ્લસ આયન ઉત્પન્ન કરી શકતો નથી. કેમ, તો કે જલ્ય નથી. કોઈ પણ એસિડ હોય એમાં એચસીએલ એચ પ્લસ ઉત્પન્ન ક્યારે થાય આયન, તો કે એસિડ ની અંદર પાણીનું પ્રમાણ હોય તો, જલ્ય દ્રાવણ બને તો જ એમાં એચ પ્લસ આયન ઉત્પન્ન થાય. તો શુષ્ક એચસીએલ વાયુ એ એચ પ્લસ આયન ઉત્પન્ન કરી શકતો નથી, તેથી એસિડિક લક્ષણ ધરાવશે નહીં. માટે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર દર્શાવતો નથી એચસીએલ વાયુ. તો લિટમસ પેપર પર કોઈ અસર ન દર્શાવે માટે શું કહેવાય, તો કે ત્યાંથી શુષ્ક એચસીએલ વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલશે નહીં. તો આ ત્રણે ત્રણ પ્રશ્ન ક્લિયર થઈ ગયા, કે મંદન પ્રક્રિયા કોને કહેવાય, શા માટે એચસીએલ અને એચએનઓ થ્રી જેવા સંયોજનોના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી, અને ગ્લુકોઝ
એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો એસિડિક લક્ષણો ધરાવતા નથી. બરાબર, તો એના માટે આપણે જોયું અને શુષ્ક એચસીએલ વાયુ અને શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલાય નહીં. કેમ? તો કે અંદર એસિડિક લક્ષણ હોતું નથી. હવે એસિડિક લક્ષણ કેમ હોય? તો કે પાણીના હિસાબે. આ બધી વસ્તુ ટૂંકમાં યાદ રાખવી. બરાબર, હવે એનાથી આગળના પ્રશ્નો છે આપણે કે શા માટે શુષ્ક વાયુ વાળો આવી ગયો. હવે એસિડને મંદ કરતી વખતે શા માટે? તો એ આપણે જોઈ લીધું કે પાણીની અંદર એસિડ ઉમેરવું જોઈએ, એસિડમાં પાણી ઉમેરવું જોઈએ નહીં. બરાબર, તો ટૂંકમાં આ દરેક પ્રશ્ન લખી લેવાના. અને એ સિવાય જો તમારી પાસે નવનીત હોય તો નવનીતની અંદર બીજા ઘણા બધા પ્રશ્નો છે. આપણે દરેક પ્રશ્નો લખાવવા શક્ય બન્યા નહીં, માટે બીજા પ્રશ્નો નવનીતમાં આપેલા છે, એમાંથી પણ લખી લેવા અને વાંચી લેવા. અને કાંઈ પણ ન સમજાય કે તકલીફ પડે તો જ્યારે સ્કૂલે આવો ત્યારે પૂછી લેવું. બરાબર છે, તો આ એક્સ્ટ્રા પ્રવૃત્તિ સાથે કરે હોમવર્ક કરવું અને વાંચવું, બધું જ વસ્તુ વાંચી અને મગજમાં યાદ રાખશો તો જ આવશે આગળ. બાકી સાથે સાથે કરતા જાઓ. બરાબર, અને જેટલું હાલે એટલું સાથે કરવાની કોશિશ કરો. રોજે રોજના લેક્ચરમાં જે થાય એ સાથે કરવું, અને દરેક વસ્તુ આગળની પણ મગજમાં રાખવી, માટે પાછળની વસ્તુ સમજાય. આગળનો વિડીયો જોઈ અને સીધું વિડીયોમાં શું આવ્યું હતું, હોમવર્ક થઈ ગયું, લખાઈ ગયું, પછી ભૂલી જાવ એવું કરશો તો આવડશે નહીં. બરાબર, તો આ લેક્ચરમાં આપણે આ બે પ્રશ્ન લઈએ. આજે આગળના બીજા બે પ્રશ્નો આગળના લેક્ચરમાં લખાવશું અને પછી વળી પાઠ આગળ અહીંયાથી આપણે ચાલુ કરશું.